નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ ચેનલમાં સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે મરચીના પાકર વાયરસ છે અને એ વાયરસના કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે તો મિત્રો આ વાયરસ ન આવવા દેવા માટે કે આવ્યા પછી એના એની પાછળ આપણે કેવા પ્રકારની માવજીત આપવી જોઈએ એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો મરસીના પાકની અંદર આવતો લિફકલ મિત્રો આ એક લિફકલ એક પ્રકારનો વાયરસ છે અને આ લિફકલના લીધે હું તમને જે રીતે સ્ક્રીનની અંદર જે ફોટોગ્રાફ્સ બતાવી રહ્યો છું એ પ્રમાણે જે મરસીના પાંદડા છે મિત્રો કોકડાઈ જાય છે મરસીની સપાટી એ ઉપસી આવે છે મરસીની શીરાઓ છે પાનની એ પણ ઉપસી આવતી હોય છે અને જે એનું પાન છે મિત્રો મરસીનું એ આખું કોકળાઈ જતું હોય છે અને સાથે સાથે મરસીની અંદર જે વૃદ્ધિ વિકાસ છે મિત્રો એ આખો અટકી જતો હોય છે અને જે આવા રોગિષ્ટ છોડ હોય છે એની ઉપર ફળ લાગતા નથી મરસા લાગતા નથી મિત્રો જે આ અંદર જે આવા અલગ અલગ પ્રકારના સોળ પ્રકારના વાયરસો આવતા હોય છે અને જે ખાસ કરીને મરસીની અંદર એના વાહક તરીકે જે સફેદ માખી છે મિત્રો કામ કરતી હોય છે એટલે કે એક છોડની અંદર જ્યારે પણ વાયરસ લાગેલો હોય તો એને પ્રસરાવવા માટે સફેદ માખી જે છે મરસીના પાકની અંદર એ મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે મિત્રો જે વિસ્તારની અંદર મરસીનું મોનોક્રોપિંગ થતું હોય એટલે કે એકને એક જ ખેતરની અંદર અને એકને એક જ જગ્યા ઉપર વારંવાર મરસીનો પાક લેવામાં આવતો હોય અથવા તો જે પાકની જે ફેરબદલી છે મિત્રો એ ઓછી થતી હોય તો એ એવા પાકોની અંદર એટલે કે એ મરસી પાકોની અંદર જ્યારે સુસ્યા પ્રકારનો જીવાતનો એટેક છે મિત્રો વધારે પ્રમાણની અંદર આવતો હોય છે અને એ મરસીના પાકની અંદર સુશિયા પ્રકારની જીવાતનો એટેક વધવાના કારણે ઓટોમેટિક રીતે મરસીના પાકની અંદર આ જે લિપકલ વાયરસ છે મિત્રો એનો ફેલાવો થતો હોય છે મિત્રો એક વખત મરસીના પાકની અંદર જે આ લિપકલ વાયરસ છે એ આવી ગયા પછી એનું નિયંત્રણ ખૂબ કઠિન બનતું હોય છે તો મિત્રો જે આ લિપકલ વાયરસ છે એના આપણે માવજત કેવી કેવા પ્રકારની આપવી જોઈએ કે આપણા પાકની અંદર ન આવે તો એ એવું આપણે ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરીએ તો મરસીની અંદર જ્યારે પણ આવા એકલ દોકલ જ્યારે આપણે મરસીના પ્લોટની અંદર એકલ દોકલ જ્યારે આ લિપકલ વાયરસના છોડ જ્યારે હું તમને સ્ક્રીનની અંદર ફરી વખત બતાવી રહ્યો છું એ પ્રમાણેના છોડ જ્યારે આપણા મરસીના પાકની અંદર જોવા મળે તો મિત્રો એ જે સોડ છે એને મિત્રો આપણે ઉપાડી બાળી નાખવો જોઈએ અથવા તો આપણા ખેતરથી દૂર ફેંકી દેવો જોઈએ અથવા તો જમીનની અંદર લાટી દેવો જોઈએ કે જેના થકી એ વાયરસનો એ છોડ છે એમાંથી વાયરસ આપણા અન્ય છોડ તરફ ન જાય આગળ એક બીજી વાત કરીએ તો મિત્રો જો આજે ઉદ્રવિત છોડ છે એ આપણા મરસીના પાકની અંદર રાખવામાં આવે તો એ છોડમાંથી જે સુશિયા પ્રકારની જીવાતો હોય છે એ છોડ એ છોડ થકી બીજા છોડની અંદર જાય તો એ પણ એ મિત્રો આ વાયરસ ફેલાવતા હોય છે એટલે જે આવા છોડ છે મિત્રો એનો આપણે સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ મિત્રો એક વખત મરચીના પાકની અંદર જે લિફલ જે છે એ આવી ગયા પછી એનું નિયંત્રણ કરવું ખૂબ કઠિન બનતું હોય છે એની અંદર રિકવરી પણ ખૂબ આપણને ભાગ્યે જોવા મળતી હોય છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે જ્યારે પણ આપણે રોપની ફેરરોપણી કરતા હોઈએ ત્યારે જે આપણે રોપની જે રોપણી કરવાની છે રોપ પણ ખાસ એટલું ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું કે શુષ્ય જીવાતનો ઉપદ્રવ રહિત છોડ છે એને જો આપણે રોપણી માટે ઉપયોગમાં લેવાનો છે મરચીના પાકનું જે ખેતર છે એને મિત્રો આપણે નિંદણથી મુક્ત રાખવાનું છે અને મરચીના ખેતરની અંદર આપણે જે યલો યલો કાર્ડ એટલે કે એલોસ્ટિક સ્ટેપ જે પીળા કાર્ડ આવે છે એ સર્વ ખેડૂત મિત્રો એ લગાડવા જોઈએ કે જેના થકી આપણે જે શુષ્ય પ્રકારની જીવાતોનું છે અવલોકન કરી શકીએ છીએ મિત્રો એલો યલો એલોસ્ટિક સ્ટ્રેપ છે એની અંદર મરચીના પાકની અંદર લગાડવાથી જે હવે પછીના સમયની અંદર કે જે સમયે અત્યારે વર્તમાન સમયે જે જીવાતો આપણા પાક ઉપર મરચીના પાક ઉપર એટેક કરી રહી છે એનું અવલોકન કરી શકીએ છીએ એની તીવ્રતા જાણી શકીએ છીએ અને એ થકી આપણે જે મરસીની અંદર જે ખોટા ખર્ચા કરવા પડે છે એ ન કરી શકીએ અને યોગ્ય નું નિયંત્રણ આપણે આ યલોસ્ટિકી સ્ટ્રેપ છે એના અવલોકનથી મેળવી શકીએ છીએ એટલે સર્વ ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો નું વાવેતર કરતા હોય તેઓએ પોતાના ખેતરની અંદર એ યલોસ્ટિકી સ્ટ્રેપ છે એનો અવશ્ય પણ ઉપયોગ મિત્રો કરવો જોઈએ મિત્રો પોતાના મરસીના પાકની અંદર સતત શુષ્ય નું અવલોકન કરતા રહેવું જોઈએ અને શુષ્ય પ્રકારની જીવાતોનો સમયાંતરે દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને શુષ્ય પ્રકારની જે જીવાતો છે એનું મિત્રો આપણા વાયરસ વાયરસને આગળ વધતો અટકાવવા માટે એનું નિયંત્રણ કરવું જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો કે છોડને જે છે રોગપ્રતિકારક શક્તિ કેળવવા માટે આપણે યોગ્ય પ્રકારના પૂરતા પ્રમાણની અંદર યોગ્ય ખાતરો આપવા જોઈએ કે જેની અંદર આપણે વાત કરીએ તો માર્કેટની અંદર જે આપણે વોટર સોલ્યુબર ઓગણીસ 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 આવે છે ઝીરો બાવન ચોત્રીસ આવે છે તેર ઝીરો પિસ્તાલીસ આવે બાર એકસઠ આવે કે ઝીરો ઝીરો પચાસ આવે મિત્રો અમારો કોઈ પણ ખાતર સમયાંતરે યોગ્ય સમયે એ આપણા પર્ચીના પાકની અંદર આપવા જોઈએ કે જેનાથી આપણો છોડ છે મિત્રો એકદમ રોગપ્રતિકારક શક્તિ એની અંદર સારી રહે મિત્રો આના સિવાય પણ માર્કેટની અંદર જે ઘણા બધા લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર પણ જે ફર્ટિલાઇઝરો મળે છે એનો પણ તમે પોતાના પાકની અંદર તમારા અનુભવના આધારે ઉપયોગ કરવો કરી શકો છો પરંતુ મિત્રો જે કોઈ પણ તમે વોટર સોલ્યુબલ છે કે કોઈ પણ અન્ય લિક્વિડ ફર્ટિલાઇઝર છે એ મિત્રો ખરીદો છો તે યોગ્ય યોગ્ય કંપની એટલે કે જે સારી કંપની છે એ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો આના સિવાય જો મરસીના પાકની અંદર સારા મૂળના વિકાસ માટે આપણે જે માઇકો રાજા જે આવે છે એ સો ગ્રામ પ્રતિ સો ગ્રામ આપણે પ્રતિ એકરની અંદર પિયત માટે આપવાના છે જેનાથી મૂળનો સારો વિકાસ થાય છે અને મરચીનો સોડ પણ મિત્રો તંદુરસ્ત રહે છે મિત્રો આગળ આપણે વાત કરીએ કે આ જે લિફકલ જે વાયરસ છે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો જે છે એ આપણા મરચીના પાકની અંદર સુશિયા પ્રકારની જીવાતો આપણે થોડીક કંપની અને એની થોડીક દવાઓની વાત કરીએ તો જેની અંદર આપણે જે બીએસએફ કંપની આવે છે એનું જે ઇફિકોન નામની જે દવા છે એ અઠ્યાવીસ એમએલ પ્રતિ પંપ મિત્રો આપણે આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે જે સફેદ માખી લીલા તડતડિયા અને ગળોનું નિયંત્રણ લાંબા સમય સુધીનું નિયંત્રણ કરે છે મિત્રો આજે આ દવા છે એનું માપ એ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર પણ લખી દઈશ એટલે એ તમારે માપ અને પણ માપ છે એ દવાનું નામ અને કંપની પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશે એટલે ત્યાંથી પણ એક વખત જોઈ લેજો મિત્રો આગળ બીજી દવાની વાત કરીએ તો સીઝન્ટા કંપની જે સિમોડિસ આવે છે એનો પણ આપણે ચોવીસ પ્રતિ પ્રતિપંપની અંદર છંટકાવ કરી શકીએ છીએ જે થ્રીપ્સ છે કથિરી છે લીલા તડતડિયા છે અને ઈડ છે આની ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી આપે છે અને ખૂબ સારા રિઝલ્ટો આ સિમોડિશની અંદર મળે છે અને ઘણા બધા જે મરસીની ખેતી કરી રહ્યા છે ખેડૂત મિત્રો નિયમિત રીતે આ સિમોડિશનો પણ ઉપયોગ કરી રહ્યા છે મિત્રો આગળ થ્રીપ્સના નિયંત્રણ માટે આપણે એક કોર્ટેવા એવા કંપનીનું જે ડેલિગેટ આવે છે એ અઢાર એમએલ પ્રતિપંપ રાખી અને આપણા પાકની અંદર છંટકાવ કરી શકીએ છીએ એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો આના સિવાય થ્રીપ્સ અને સફેદ માખીના નિયંત્રણ માટે આપણે જે અદામા કંપની આવે છે એનું જે ટ્રાસીડ આવે છે એ પચીસ એમએલ પ્રતિપંપ રાખી અને આપણા પાકની અંદર છંટકાવ કરી શકીએ એનાથી પણ આજે મરચીના પાકની અંદર જે સૂચ્યા પ્રકારની જીવાતો સફેદ ને જે જીવાતો આવે છે એની આપણે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ મિત્રો આના સિવાય આપણે ઈયળ અને થ્રીપ્સના નિયંત્રણ માટે આપણે જે સિનવા કરીને જે પ્રોડક્ટ આવે છે જેને ટ્રેક્ટર બ્રાન્ડ કંપની એટલે કે જેને ખેડૂત મિત્રો આઈએલ એટલે જેને ખેડૂત મિત્રો ટ્રેક્ટર બ્રાન્ડના નામથી ઓળખે છે એ કંપનીનું સિનવા આવે છે એ સોળ એમએલ પંપ રાખી અને આપણા પાકની અંદર મિત્રો છંટકાવ કરી શકીએ છીએ મિત્રો આના સિવાય પણ પીઆઈ કંપનીનું જે ફોસમાઇટ આવે છે એના સિવાય રામશેઠ કંપનીનું સુપર માઇટ આવે છે આના સિવાય એશિયાટિક કંપનીનું જે ફેનરોન આવે છે આવી દવાઓનો પણ પોતાના મરસીના પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતો છે એના નિયંત્રણ માટે મિત્રો તમે વાપરી શકો છો મિત્રો આના સિવાય માર્કેટની અંદર ઘણી બધી અન્ય પ્રોડક્ટો પણ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મરસીના પાકની અંદર અને જો તમે અન્ય કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો અને જો તમને સારા રિઝલ્ટો મળેલા છે તો આપણા અન્ય ખેડૂત મિત્રોને આપણા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે જે ખોટા ખર્ચામાંથી બચી અને પોતાના મરસીના પાકને આ જે લિપકલ વાયરસ છે કે એની સામે નિયંત્રણ મેળવી શકે મિત્રો તમે જો મરસીનું વાવેતર કરેલું છે તો આપણે ઉપર જે દવા બતાવીએ એનો તમે જરૂરથી ઉપયોગ કરજો એના સિવાય આપણે જે આગળ જે યલોસ્ટિક સ્ટેપની વાત કરીએ એનો પણ ઉપયોગ તમારા મરસીના પાકની અંદર કરજો ખૂબ સારા રિઝલ્ટ હશે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ